नमस्कार विद्यार्थी मित्रों, आपणे रासायणिक प्रक्रियाना प्रकारों जेमा संयोगीकरण विषे आपणे आगळना विडियो में जोयुं। आजे आपणे विघटन जेना विषे जोवानुं छे। विघटन एटले एनुं तूटवुं अथवा तो जुदुं थवुं, एने आपणे विघटन कही शकाय। सादा सरळ शब्दमां के जेमा संयोगीकरणमां आपणे जोयुं हतुं કે બે પ્રક્રિયકો છે એ ભેગા થઈ અને એક બનાવતા હતા, અહીં એક પ્રક્રિયકમાંથી નિપજ છે એ જુદી જુદી, એક કરતાં વધારે નિપજ બનતી હોય તો આવી પ્રક્રિયાને આપણે વિઘટન કહી શકાય। આપણે આ વિઘટનની પ્રક્રિયા સમજવા માટે એક પ્રવૃત્તિ જોઈએ કે એક જ નળીમાં ફેરસ સલ્ફેટ ના સ્ફટિક લેવાના છે। ફેરસ સલ્ફેટના સ્ફટિક એક શુષ્ક કસ નળીમાં લેવાના અને જેને આ બર્નર દ્વારા એની મદદથી ગરમ કરવાના છે। આ પ્રયોગ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એ કસ નળીનું મોઢું છે એ આપણા મોઢા બાજુ ન રહે, જેથી આપણા મોઢામાં ન જાય। એ જ રીતે હવે આપણે આ સૌથી પહેલાં ફેરસ સલ્ફેટ છે એના સ્ફટિકનો રંગ જે આછા લીલા કલરનો હોય છે, પછી જેમ જેમ એને ગરમ કરતા જઈએ તો એમાં શું રંગ પરિવર્તન આવે છે એ આપણે જોશું। તો એને જેમ ગરમ કરતા જઈએ છીએ તેમ એનો કથ્થઈ રંગ બને છે, એટલે જેમ કથ્થઈ રંગ થાય છે તો એ કથ્થાઈ રંગ છે એ ફેરિક ઓક્સાઇડ બને છે, કથ્થાઈ રંગનું બને છે। હવે શાના કારણે થાય છે તો કે એની અંદર જે પાણીના અણુ છે એ ઉડી જતા એનો કથ્થઈ રંગ બને છે, અને સાથે જે વાયુ નીકળે છે એ વાયુ SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ, આમ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છૂટા પડે છે। આ પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા છે। હું તમને હવે એ સમીકરણ સ્વરૂપે સમજાવું। વિઘટનની પ્રક્રિયા એટલે તૂટવું, નષ્ટ થવું અથવા ટુકડા થવા એવું કહી શકાય। વિઘટન એટલે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક તૂટી અને એક કરતાં વધુ નિપજો આપે, આ આપણે વિઘટનની સરળ વ્યાખ્યા। હવે જે આપણે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિમાં જે ફેરસ સલ્ફેટના સ્ફટિક લીધા હતા એ જેને આપણે FeSO4 જે ફેરસ સલ્ફેટ છે એને આપણે ગરમ કરીએ એટલે એમાંથી ફેરિક ઓક્સાઇડ Fe2O3 બને છે, અને સાથે SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ, આમ આ ત્રણ નિપજ છૂટી પડે છે। જો અહીં આપણે જે પ્રક્રિયક હતું એ પ્રક્રિયક એક જ છે અને નિપજ છે એ 1, 2 અને 3, ત્રણ નિપજ મળી એટલે આવી પ્રક્રિયાને આપણે શું કહી શકાય, વિઘટન પ્રક્રિયા કહી શકાય। આમ ફેરસ સલ્ફેટમાં જે એનો લીલો રંગ દૂર થઈ અને કથ્થાઈ રંગ બને છે એની અંદર રહેલા પાણીના અણુ દૂર થવાથી આ બને છે। હજી એક આપણે ઉદાહરણ જોઈએ વિઘટનની પ્રક્રિયાનું કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં ચાઇના ડીશમાં સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ, આ બંને આપણે અહીં બંનેમાં સરખું જ પરિણામ મળે અને બંને છે વિઘટનની જ પ્રક્રિયા છે, એટલે સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં રાખતા એમાં વિઘટન થઈ અને સિલ્વર બ્રોમાઇડનું સિલ્વર અને બ્રોમિન એટલે કે AgBrનું Ag અને Br2માં રૂપાંતર થાય છે। અહીં જો સિલ્વર ક્લોરાઇડ છે એ પહેલાં સફેદ રંગનું હોય અને પછી એ સૂર્યપ્રકાશમાં રાખીએ તો એ રાખોડી રંગનું બને છે, આમ આ પ્રક્રિયા જે થાય છે એ આખી વિઘટનની પ્રક્રિયા કહી શકાય।
આમ આ પ્રશ્ન છે એ 3 માર્કમાં પૂછાઈ શકે છે, તો એની વ્યાખ્યા સાથે એના બે ઉદાહરણ સમીકરણ સાથે આપણે લખવા જોઈએ જેથી પૂરા માર્ક્સ મળે. આભાર.